गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 साइंस रसायण विज्ञान लेक्चर में मॉडर्न हाईस्कूल तरफ से तमारू स्वागत छे। अपने परमाणुय बंधारण में गई काले वर्णपट विषय की माहिती मेळवी। वर्णपट कोने कहेवामां आवे? चोक्कस आवृत्ति धरावता के तरंग लंबाई धरावता विकिरणों त्रिपार्श्व एटले प्रिज्म पर अथड़ाय छे अथवा तो कोईपण एक मध्यम में बीजा मध्यम में जाय छे त्यारे ओछी तरंग लंबाई वाला विकिरणों वक्रीभवन वधु तरंग लंबाई वाला विकिरणों वक्रीभवन ओछू वंकावानी क्रिया एटले वक्रीभवन एनु ओछू जोवा मळे छे। आवृत्ति माटे आनाथी विरुद्ध थशे केम के आवृत्ति अने तरंग लंबाई एकबीजाने व्यस्त छे एटले आवृत्ति माटे तमने पूछवामां आवे तो आनाथी व्यस्त थाय। ओछी आवृत्ति होय एनी तरंग लंबाई वधु एटले एनु वक्रीभवन ओछू थशे। वधु आवृत्ति होय एनी तरंग लंबाई ओछी एटले एनु वक्रीभवन वधु थशे। ओछी तरंग लंबाईवाड़ा विकिरणों वधु वक्रीभवन पामशे, वधु तरंग लंबाईवाड़ा विकिरणों ओछू वक्रीभवन पामशे। एने कारणे चोक्कस पट्टाओ छे ई मळशे, चोक्कस पट्टाओ छे ई मळशे पड़दा उपर, जेने कहेवामां आव्यो वर्णपट। हवे वर्णपट छे ई बे प्रकारना मुख्य छे लेवामां आवशे, एक उत्सर्जन वर्णपट अने बीजो छे ई अवशोषण वर्णपट। હવે કોઈપણ પદાર્થ દ્રવ્ય છે એના ઉપર વિકિરણ આપાત કરવામાં આવે, વિકિરણ આપાત કરવામાં આવે એટલે પોતે છે એ કોઈપણ પદાર્થ છે, દાખલા તરીકે અહીંયા ધાતુ કોઈપણ લેવામાં આવી છે, લોખંડ, એના ઉપર વિકિરણ જેવું આપાત કરવામાં આવે તો વિકિરણનું શોષણ કરશે, એ શોષણને કારણે એનામાં ઉર્જા છે વધશે, ઊર્જા શું થશે વધે છે। હવે વધેલી ઉર્જા છે એ સ્થાયી રહેતી નથી, વળી પછી ઉર્જાનું ઉત્સર્જન કરશે, વળી પછી ઉર્જાનું શું કરશે ઉત્સર્જન કરે છે। ઉર્જા વધેલી છે આ તરંગ લંબાઈ છે જે આપાત કરેલી છે, એ આપાત કરેલી તરંગ લંબાઈ જેટલી ઉર્જાનું આની અંદર શોષણ થઈ જશે તે અવશોષણ વર્ણપટ કહેવામાં આવે। ઉર્જા વળી પછી ઉત્સર્જિત કરે છે તો એને કહેવામાં છે ઉત્સર્જન વર્ણપટ, એનો વર્ણપટ લેવામાં આવે તો એનો વર્ણપટ। બહારથી કોઈપણ દ્રવ્ય એના ઉપર આપાત કરવામાં આવે વિકિરણ સ્વરૂપે ત્યારે એમાંથી કેટલાનું શોષણ કરે છે તો ઉત્સર્જન વર્ણપટ, એ દ્રવ્ય આપાત થઈ ગયા પછી એની પ્રતિક્રિયા શું છે તો વિકિરણ સ્વરૂપે ફરીથી દ્રવ્ય છે ઉત્સર્જિત કરે, લાંબા સમય સુધી છે દ્રવ્ય ઉત્તેજિત અવસ્થામાં રહી શકતો નથી। ફોર એક્ઝામ્પલ સામાન્ય ઉદાહરણ લેવામાં આવે, શું લેવામાં આવે સામાન્ય ઉદાહરણ લેવામાં આવે છે, આ ભાઈ ઉપર કંઈક મારો ચલાવવામાં આવે, શેનો મારો ચલાવવામાં આવે, બહારથી ગાળું દેવામાં આવે, આ ભાઈ શું થશે કાળઝાળ થઈ જાય, થઈ જાય ને, તમને ગાળું દેવામાં શું થાય? બે ટાઈપના માણસો હોય, અમુક છે એ મોઢું બગાડીને સાંભળી લે થઈ રહ્યું આપણા ગુના ધોવાય છે ને, પાપ ધોવાય છે ને, પાપ ઓછા થાય, અમુક સાંભળી લે। બીજી ટાઈપના કંઈક અલગ થશે, એટલે જે બહારથી શબ્દો છે એનો મારો તમારા ઉપર ચાલુ થાય છે એટલે તમે છે એ કંઈક અવસ્થા તમારી બદલાશે, ગાળું દેવામાં એટલે અવસ્થા બદલાઈ જાય તો એને ઉત્તેજિત અવસ્થા કહેવાય, એમના મરીએ તમારી સ્થિતિ એમને જળવાશે નહીં, એને ઉત્તેજિત અવસ્થા કહેવાય। પાછું એની સ્થિતિ એમ તમે ન રહ્યો, થોડાક સમયમાં તમે પાછા હતા ને એવા આવી જાઓ, શું થાય હતા ને એવાને એમાં આવી જાઓ, અમુક છે સામે ગાળું દઈ દઈએ એટલે પાછા ટાઢા થઈ જાય, અમુક છે ગાળાને બદલે એકાદ બે ઝાપટ દઈ દઈએ સામેવાળાને, નાનકા એવા ઢીલા પોચા માણા હોય તો, નાનકડું છોકરું હોય તો, વળી પાછા ટાઢા થઈ જાય, ગાળું છે અંદર ઉતરે ને એ અવશોષણથી,
એનું જે રિએક્શન આવે, કોઈ ગાળું બળવા માંડે તો અવાજ સ્વરૂપમાં આવે રિએક્શન, અમુક દોરા કાઢે તો બહારની સ્થિતિ સ્વરૂપમાં છે, સ્થિતિ બદલાય આપણી તો એ સ્વરૂપમાં આવે, અમુક છે બાજાબાજી કરે, ગાળું બોલે પાટાય મારે તો એ બીજી સ્થિતિ આવી, તો એ જુદી જુદી રિએક્શન આવે તો એને કહેવામાં છે ઉત્સર્જન. તો અહીંયા દ્રવ્ય ઉપર આવું કંઈ પણ વિકિરણ આપત કરવામાં આવે તો એમાંથી કેટલાનું શોષણ કરે, અમુક છે ગાળું દો એના ઉપર કાંઈ ઇફેક્ટ થાય નહીં, એટલે તરંગ લંબાઈનું શોષણ કરતા નથી. ભલે ને દીધા રાખે એમ, શું હોય ભલે ને દેતા હોય એની જીભ બગડે છે ને, એટલે એના ઉપર કાંઈ અસર થતી નથી. અમુક છે ઝાઝા ઉત્તેજિત થઈ જાય, એટલે ઉત્તેજિત થવાનું પ્રમાણ દરેક દ્રવ્ય માટે અલગ છે. જો વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉપર આપત કરવામાં આવે એટલે દ્રવ્ય છે ઉત્તેજિત અવસ્થામાં જશે, વળી પાછા મૂળ સ્વરૂપમાં આવવા માટે પાછી અમુક તરંગ લંબાઈ છે ઉત્સર્જિત કરશે, જેમાંથી કેટલાનું શોષણ કરેલું છે તો એ અવશોષણ વર્ણપટ થશે. વિકિરણ આપત કરવામાં આવે તો દ્રવ્ય અમુકનું શોષણ કરી લે તો એનો વર્ણપટ લેવામાં આવશે, તો એને કહેવામાં આવશે અવશોષણ વર્ણપટ. હવે વિકિરણ શોષણ કરી લીધું છે પછી એનું રિએક્શન જાણવા માટે અમુક તરંગ લંબાઈ ઉત્સર્જિત થશે, પાછો મૂળ અવસ્થામાં આવે ત્યારે એનો વર્ણપટ લેવામાં આવે તો એને કહેવામાં આવશે ઉત્સર્જન વર્ણપટ. કોઈપણ પદાર્થ જેણે ઊર્જાનું અવશોષણ કરેલું છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ આપવામાં આવે, ઊર્જાનું અવશોષણ કરેલું છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે, એ વર્ણપટને કહેવામાં છે ઉત્સર્જન વર્ણપટ. એને શું કહેવામાં છે? ઉત્સર્જન વર્ણપટ. બેની લાક્ષણિકતા થોડીક અલગ અલગ છે. પરમાણુ અણુ અથવા તો આયન જે વિકિરણનું અવશોષણ કરે છે તેને ઉત્તેજિત થયેલા કહેવામાં આવે છે. અવશોષણ કરે એટલે દ્રવ્ય છે ઉત્તેજિત થશે પરમાણુ અણુ અથવા આયન. તો ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને કાં તો ગરમ કરવામાં આવે તો વિકિરણ માળો ચલાવી, પહેલાં ગરમ કરવા પડે પછી શું રિએક્શન આવે પછી જોઈ શકાય. તો વિકિરણ મારો ચલાવવામાં અથવા તો ગરમ કરવામાં આવે છે, એટલે ગરમ કરી તો પણ એમાંથી ઉર્જા શોષણ કરે છે, એટલે ગરમ કરીએ અથવા તો વિકિરણ મારો ચલાવીએ તો ઉર્જા પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ જે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે એને નોંધવામાં આવે વર્ણપટ તરીકે, તો એ કહેવામાં આવશે ઉત્સર્જન વર્ણપટ. આવા વર્ણપટ છે એ સતત વર્ણપટ હશે, વચ્ચે ક્યાંય આવૃત્તિ ખવાયેલી હશે નહીં, એવો વર્ણપટ હશે. કેવો હશે? સતત વર્ણપટ છે. બરાબર છે, જોવાય. ઉત્તેજિત નમૂનો છે એટલે કે આના ઉપર કોઈ પણ પહેલેથી ગરમ કરવામાં આવેલું છે અથવા વિકિરણ આપત કરેલો છે. બરાબર છે, એને સ્પ્લિટ એટલે અમુક જ તરંગો આપણે જરૂર છે એટલે એટલા મેળવવા માટે વચ્ચે હોલવાળામાંથી પસાર કરેલો છે પદાર્થમાંથી, એટલે અમુક રેખીય તરંગ લંબાઈ મળે એને પ્રિઝમમાં જોવામાં આવ્યું. હવે એનો વર્ણપટ ઝીલવામાં આવશે, એનો વર્ણપટ છે એ સંસૂચક ફિલ્મ અથવા સંસૂચક ઉપર છે એ રિફ્લેક્ટિવ પ્લેટ ઉપર જોવામાં આવશે, તો એ વર્ણપટ છે એને કહેવામાં આવશે ઉત્સર્જન વર્ણપટ. આ ઉત્સર્જન વર્ણપટ છે. શું છે? ઉત્સર્જન વર્ણપટ છે. હવે સફેદ પ્રકાશ છે એ પદાર્થ ઉપર આપાત કરવામાં આવે, પદાર્થ ઉપર આપત કરેલો છે એમાંથી બહાર નીકળશે જે અમુક તરંગ લંબાઈનું શોષણ થશે, કેટલી શોષાઈ રહી છે એ જાણવા માટે બાકીનો છે એ ઉત્સર્જિત થઈ જશે, બાકીનો છે એ પસાર થઈ જશે, અમુકનું શોષણ થઈ જશે. એટલે પદાર્થ ઉપર આપત કરેલો છે એ આપત કર્યો છે, બાકી વધેલા પ્રકાશનો વર્ણપટ લેવામાં આવે તો એ કહેવામાં આવશે અવશોષણ વર્ણપટ. એ અવશોષણ વર્ણપટમાં અમુક ભાગ છે એ ખાલી હશે, અમુક ભાગ કેવો હશે? ખાલી હશે. વચ્ચે વચ્ચે છે એ ખાલી રેખાઓ જોવા મળે છે. આ બંને જોઈને તો એકબીજાના નેગેટિવ પ્રકારના હશે, એકબીજાથી વિરુદ્ધ હશે, નેગેટિવ વિરુદ્ધ કલર થઈ જશે. મોબાઈલની અંદર એક કેમેરામાં સિસ્ટમ આવે નેગેટિવ ટાઈપ, એટલે વિરુદ્ધ કલર થઈ જાય, ફોટો હોય ને એ વિરુદ્ધ થઈ જાય, ફોટામાં પણ આવે ચેન્જીસ કરવામાં. અમુક અથવા તો પહેલાંના સમયમાં કેમેરામાં ફોટા પડતા હતા એની જૂની નેગેટિવ પેઢી હોય ફોટા, એને ધોવામાં આવે. નેગેટિવ હોય ને ફોટા પાડેલા હોય, કેમેરાનો રોલ આવતો તેમાં ફોટો હોય તો એની અંદર જોયું હોય ને તો કલર બધાથી વિરુદ્ધ હોય, આમ ઊંચો કરીને જવો એ કલર વિરુદ્ધ
પ્રકારના જોવા મળશે, અમુક કલર જોવા મળશે તો વિરુદ્ધ પ્રકારના જોવા મળશે. કાળું હોય ને એમાં ધોળું જોવા, ધોળું જોવા હોય કાળું જોવા મળે. નેગેટિવ પપ્પાને પૂછજો એટલે બતાવ ફોટો નેગેટિવ, કોઈ ન જોયું તો. નેગેટિવમાં વિરુદ્ધ કલર હોય તો અહીંયા પણ બંને વર્ણ પણ ઉત્સર્જન અને ઉત્સર્ષણ એકબીજાથી વિરુદ્ધ જોવા મળશે, બરાબર છે. નેગેટિવ જવા હોય છે અવશોષણ વર્ણ પણ ઉત્સર્જન વર્ણ પણ ફોટોગ્રાફીની નેગેટિવ જવા હોય છે. નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે જેથી અમુક તરંગ લંબાઈના વિકિરણનું અવશોષે છે એટલે શોષિત શોષણ કરે છે. શોષિત વિકિરણમાંથી ગુમ થયેલી અથવા ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યા રાખે છે. સતત વર્ણપટમાં જેટલી તરંગ લંબાઈ શોષણ થયેલી હોય એટલી કાળી જગ્યા આવી જશે. જો અહીં કાળી જગ્યા વચ્ચે વચ્ચે છે એ કાળી જગ્યા, તો એ શોષણ થયેલું છે એવું બતાવે છે ઉશોષણ વર્ણપટમાં. ઉત્સર્જન કે ઉશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ કહેવામાં આવે છે. આવો જે અભ્યાસ કરવામાં આવે ઉત્સર્જન અથવા તો અવશોષણ વર્ણપટ એનો અભ્યાસ, તો એને કહેવામાં છે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ. સ્પેક્ટ્રોસ્કોપી અથવા વર્ણપટ દર્શકી પદ્ધતિ કહેવામાં આવે છે. દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ જેની આગળ આપણે ચર્ચા કરી તે સતત છે, કારણ કે દ્રશ્યમાન પ્રકાશની બધી તરંગ લંબાઈ એકબીજા સાથે છે જોડાયેલી હોય છે. જાંબલીથી લાલ રંગ એના વર્ણપટનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ વાયુમય કલામાં પરમાણુઓ ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી રંગની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી. અમુક જગ્યાએ વિશિષ્ટ તરંગ લંબાઈ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે. એની વચ્ચે શું દર્શાવે છે? ખાલી જગ્યા, કાળો અવકાશ દર્શાવે છે. આવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ કહેવામાં આવે છે. વચ્ચે જે ખાલી જગ્યા જોવા મળે, જો વચ્ચે કાળો ભાગ જોવા મળશે અવશોષણ અથવા ઉત્સર્જનમાં, તો એ કાળો ભાગ છે તો એ રેખા વર્ણપટ તરીકે ઓળખાય છે. ઉત્સર્જન વર્ણપટ ખાસ આવા રેખા વર્ણપટ જોવા મળશે, આ રેખાઓ બતાવે છે તો એ રેખા વર્ણપટ તરીકે ઓળખાય છે. અસતત છે. દ્રશ્યમાન પ્રકાશનો જે વર્ણપટ લેવામાં આવ્યો જાની વાલી પિનારા સતત હતો પ્રિઝમમાંથી પસાર થઈને, તો આ પ્રમાણેની તેજસ્વી રેખાઓ હશે તો એ રેખા વર્ણપટ, તેજસ્વી રેખા દેખાય છે તો એ રેખા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તેને કહેવામાં છે પરમાણીય વર્ણપટ, કારણ કે વર્ણપટમાં ઉત્તેજિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ તરીકે જોવા મળે છે. આ રેખા કે પરમાણીય વર્ણપટ છે તે રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ છે. ઇલેક્ટ્રોનની રચના સમજવા માટે, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજવા માટે આ ખૂબ જ મહત્ત્વનો છે. પ્રત્યેક તત્વને પોતાનો એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. દરેક તત્વ માટે આવો રેખા ઉત્સર્જન વર્ણપટ જુદા જુદા હોય છે. સ્પેશિયલ, દરેક માટેનો સ્પેશિયલ હોય છે. જેવી રીતે ફિંગર ટ્રીફ દરેક વ્યક્તિ માટે અલગ હોય ને, એમ રેખા વર્ણપટ દરેક તત્વ માટે જુદા જુદા હોય છે. પરમાણીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ જેમ માણસને તેમની ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય તેમ અજ્ઞાત પરમાણુને પણ ઓળખી શકાય છે. કેવી રીતના? તો બધા જેટલા જાણીતા તત્વો છે એના રેખા વર્ણપટ જોવામાં આવે એના કરતાં કંઈક અલગ મળે તો એનો મતલબ એવો થયો કે આમાં કંઈક જુદી લાક્ષણિકતા ધરાવતું દ્રવ્ય છે. જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટ પરથી મળતી જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટમાં મળતી રેખાઓ અને અસલ નમૂનાની મળેલ વર્ણપટ રેખાઓને સાથે ચોકસાઈપૂર્વક મેળવણી કરવામાં આવે અને તેના પરથી અજ્ઞાત નમૂનાના પરમાણુને ઓળખી શકીએ છીએ. અજ્ઞાત નમૂનો હોય તેમાં પરમાણુ છે એને આપણે ઓળખી શકીએ છીએ. એમાં જર્મન રસાયણ રોબર્ટ બુન્સેન તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા. રેખા વર્ણપટનો ઉપયોગ કરે એવા વ્યક્તિ સૌથી પહેલાં કોણ હતા? રોબર્ટ બુન્સેન. અને જન લાઈન કરજો 1811-1899 આયુષ્ય છે એનું. રેખા વર્ણપટનો એને સૌથી પહેલાં ઉપયોગ કર્યો પરમાણુને ઓળખવા માટે. રુબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ તત્વોની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું ત્યારે થઈ હતી. સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિની મદદથી આ દરેક તત્વો છે એની શોધ થયેલી હતી. સૂર્યમાં હિલિયમ તત્વોની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ હતી. સૂર્યમાં હિલિયમ રહેલું છે એમ, અહીંયા જઈને તો આપણે ટેસ્ટ કરતા નથી, અહીંયા જઈને એક ડબલું ભરી આવી સૂર્યમાં જઈને તો એવું થાય નહીં, અંદર કયું દ્રવ્ય છે.
तो हेलियम तत्व रहेलू छे ई शोध पण आ स्पेक्ट्रोस्कोपिक पद्धति वड़े थई हती। एमांथी जे विकिरणो आवे छे ए विकिरणोनो उपयोग करवामां आव्यो अने एने स्पेक्ट्रोस्कोपी पद्धतिनी मददथी ओळखी शकाया हता। बराबर छे। हवे आवा रेखा वर्णपट छे ए हाइड्रोजन माटे छे, आपणे समझवानो छे। तो हाइड्रोजननो रेखा वर्णपट केवो जोवा मळे छे? हाइड्रोजनमां जुदी जुदी रेखाओ छे जोवा मळशे। हाइड्रोजननो वर्णपट मेळवामां आवशे तो एनी मददथी जुदी जुदी रेखाओ छे जोवा मळशे। ई रेखाओ छे जुदी जुदी रेखाओ आ प्रमाणे अहींया जे जोवा मळी, हाइड्रोजन ऊपर विधिचुंबक विकिरण आपत करवामां आवे, ई छे एनो उत्सर्जन वर्णपट लेवामां आवे। आ हाइड्रोजन छे उत्तेजित स्थितिमां, એનામાંથી જે તરંગો મળે છે એનો આ ઉત્સર્જન વર્ણપટ, એ ઉત્સર્જન વર્ણપટમાં જુદી જુદી રેખાઓ મળે છે। એ રેખાઓ છે એ આપણે અભ્યાસ કરી, તો એ રેખાના અભ્યાસ છે જુદા જુદા વૈજ્ઞાનિકે કર્યો, અને એ વૈજ્ઞાનિકે આ રેખા ચોક્કસ મળે છે હાઇડ્રોજનમાં, ચોક્કસ આવી રેખાઓ મળશે। તો એ રેખાઓ શેના કારણે મળે છે એની આવૃત્તિ, એની ઊર્જા વિશેની ગણતરી બતાવી। ઈ ગણતરી છે હાઇડ્રોજન વર્ણપટ તરીકે છે એ ઓળખવામાં આવે છે। જ્યારે વાયુમાં હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય છે। એચ ટુ અણુ હશે તેનું હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતર થઈ જાય, વિયોજિત થાય છે, અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે। હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જુદી જુદી રેખાઓ મળે છે અને એના જે જુદી જુદી રેખાઓ મળતી હતી એ રેખાઓનો અમુક અમુક જથ્થો સાથે મળતો હતો। એક શ્રેણી મળી, વળી પછી અમુક રેખાઓ મળે, બીજી શ્રેણી, વળી પછી અમુક રેખાઓ મળે, ત્રીજી શ્રેણી, એટલે અમુક અમુક જુદી જુદી શ્રેણીઓનો બનેલો હતો હાઇડ્રોજન વર્ણપટ છે એ। હાઇડ્રોજન વર્ણપટ છે એ જુદી જુદી શ્રેણીઓ વાળા છે એ વર્ણપટ છે દર્શાવશે, અને એને શોધનાર, શ્રેણીના શોધનાર વૈજ્ઞાનિકોનું નામ પરથી આ શ્રેણી દર્શાવવામાં આવે છે। એમાંથી એક શ્રેણી છે બામર શ્રેણી। બામર નામના વૈજ્ઞાનિક આદર્શન પીજેસીમાં પ્રાયોગિક અવલોકનો ઉપરથી દર્શાવે કે વર્ણપટની રેખાઓને એની તરંગ લંબાઈ, વર્ણપટની રેખાઓ જે હશે એની તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા, રેખાઓને તેની તરંગ સંખ્યા મ્યુ બારમાં દર્શાવવામાં આવે, તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ મ્યુ બાર બરાબર તરંગ સંખ્યા 109677 એની ગુણ્યા 1/2 - 1/n² જ્યાં એન બરાબર 2 પછી ને, એટલે 3, 4, 5, 6 સંખ્યા લેવાની થાય, એટલે એની તરંગ સંખ્યા છે નક્કી થશે। આ તરંગ સંખ્યા ઉપરથી આવૃત્તિ તરંગ લંબાઈ નક્કી કરી શકી। તરંગ સંખ્યા માટેનું સૂત્ર તમે આગળ જોઈ ગયા છો, તરંગ સંખ્યા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે, અથવા તરંગ સંખ્યા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે એ તમે શીખી ગયા છો, છે યાદ? મ્યુ બાર તરંગ સંખ્યા, એના માટેની વ્યાખ્યા આવી હતી, બરાબર છે? એના પરથી આપણે ત્યારે સૂત્ર કીધું હતું, 1/λ એટલે તરંગ સંખ્યા, મ્યુ બાર એટલે તરંગ લંબાઈ છે એનું વ્યસ્ત છે, એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા એને કહેવામાં છે તરંગ સંખ્યા, બરાબર છે? એટલે 1/λ પણ મૂકી શકવાય મ્યુ બારને બદલે। એટલે બામરે આ પ્રમાણે દર્શાવ્યું કે તરંગ સંખ્યા અથવા આવૃત્તિ તરંગ લંબાઈનું મૂલ્ય 1/λ બરાબર 109677 એને ગુણ્યા 1/2² માઇનસ 1/n² જ્યાં એન બરાબર 3, 4, 5, 6, 7 ત્રણ મૂકવામાં એટલે એક રેખા મળે, 4 મૂકવામાં બીજી રેખા મળે, 5 મૂકવામાં ત્રીજી રેખા મળે, એ પ્રમાણે ક્રમશો મળશે જુદી જુદી રેખાઓ। આ રેખાઓ બધી દ્રશ્યમાન વર્ણપટમાં દેખાતી હતી, એ દેખાતી હતી, બરાબર છે? આ સૂત્ર દ્વારા વર્ણન કરેલ રેખાઓને બામર શ્રેણી કહેવામાં આવે છે। આમાં જે રેખાઓ મળશે બધી બામર શ્રેણી રેખા, હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણી રેખાઓ જ માત્ર હોય છે જે આપણને દેખાય નરી આંખે, બીજી રેખા હોય છે
પણ દેખાતી નથી, જે વિદ્યુચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન છે. બામર શ્રેણીની રેખાઓ દ્રશ્યમાન છે એટલે કે દેખાય છે, બાકીની દેખાતી નથી. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોનિસ રીડબર્ગે નોંધ્યું હાઇડ્રોજન વર્ણપટની રેખાઓની બધી શ્રેણીઓ નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. આ એક બામર શ્રેણીને બદલે બધી શ્રેણી લેવામાં આવે તો મ્યુ બાર બરાબર 109677 કૌંસમાં 1/(n1)² - 1/(n2)² જ્યારે n1 તરીકે 1 2 3 4 5 એવી સંખ્યા લઈ શકાય, n2 તરીકે 2 3 4 5 લઈ શકાય, એટલે કે n1માં જે કિંમત લીધેલી છે એના કરતાં એક વધુ, n1+1 n1+2 n1+3 એવું લઈ શકાય. n1 તરીકે જો 2 લીધા હોય તો n2 તરીકે 2 વત્તા 1 3 4 5 6 લે જે બામર શ્રેણી આપે, n1 તરીકે 1 લેવામાં આવેલા હોય તો n2 તરીકે આવશે 2 3 4 5 6 લાયમિન શ્રેણી હતી, n1 તરીકે 3 લેવામાં આવે એટલે n2 તરીકે 3 વત્તા 1 એટલે 4 5 6 7 8 એ પ્રમાણે લઈ શકાય. n1 તરીકે 3 4 5 એમ અલગ અલગ કિંમત લઈ શકાય છે, બરાબર છે. એના આધારે જુદી જુદી રેખાઓ મળી એ હાઇડ્રોજન વર્ણપટની રેખા તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી જે સૂત્રમાં કિંમત આગળ મૂકવામાં આવી 109677 અથવા તો 1.09 n^10^5 તો એને કહેવામાં આવે છે રીડબર્ગ અચળાંક. ક્યારેક છે 1.1 પણ કહેવામાં આવે, 1.1 n^10^5 તો એ હાઇડ્રોજન વર્ણપટ માટે રીડબર્ગ અચળાંક છે. આ રેખાઓમાં 5 શ્રેણી, પહેલી 5 શ્રેણી જેમાં n1 બરાબર 1 2 3 4 5 લેવામાં આવે તો એ 5 શ્રેણી બનશે, તેને અનુક્રમે લાયમિન શ્રેણી n1 બરાબર 1 લેવામાં આવે, n2 બરાબર 2 3 4 5 6 લેવામાં આવે, જુદી જુદી રેખા મળે તો એને કહેવામાં છે લાયમિન શ્રેણી. એની તરંગ લંબાઈ છે પાર જાંબલી વિસ્તારમાં જોવા મળશે, એટલે આપણે જો આંખેથી જોઈ શકાશે નહીં. n1 બરાબર 2 લેવામાં આવે તો જે શ્રેણી મળે એ પછી n2 બરાબર 3 4 5 લેતા તો એ કહેવામાં છે બામર શ્રેણી, જે આપણને જોવા મળશે જુદા જુદા રંગમાં દ્રશ્યમાન વિસ્તારમાં છે. એટલા માટે n1 બરાબર 3 લેવામાં આવે તો એને કહેવામાં પાષણ શ્રેણી, એના માટે n2 બરાબર 4 5 6 7 8 એના પછીની સંખ્યાથી ચાલુ થાય જુદી જુદી અંત સુધી, તો એ પાર રક્ત વિસ્તારમાં છે. n1 બરાબર 4 લેવામાં આવે એને કહેવાય છે બ્રેકેટ શ્રેણી, n1 બરાબર 4 n2 બરાબર 5 6 7 એના પછી n1 બરાબર 5 n2 બરાબર 6 7 8 9 10 તો એ પણ પાર રક્ત વિસ્તારમાં જેને કહેવાય છે ફૂંડ શ્રેણી. લાઇમન બામર પાષાણ બેકેટ અને ફૂંડ n1ની કિંમત અનુક્રમે 1 2 3 4 5 n2ની કિંમત જે કિંમત n1ને છે એમાં 1 ઉમેરીને પછીની ક્રમશ કિંમત આવશે. તો આવી શ્રેણી છે હાઇડ્રોજનના વર્ણપટમાં જોવા મળેલી છે. હાઇડ્રોજન વર્ણપટમાં ઉપરની શ્રેણીઓ સંક્રાંત તે કોષ્ટક 2.3 એટલે કે નીચે બતાવ્યું છે. આકૃતિ 2.11 પેજ નંબર 46માં હાઇડ્રોજન પરમાણુ વડે સંક્રાંતિની લાઇમેન બામા પાષણ શ્રેણીઓ દર્શાવેલી છે, બરાબર છે. આ લાઇમેન બામા પાષણ બ્રેકેટ ફૂંડ આગળ આવશે, એમાંથી લાઇમેન શ્રેણી n1 બરાબર n1 બરાબર 1 બેમાંથી એકમાં આવે, 3માંથી 1માં આવે 4માંથી 1માં આવે 5માંથી 1માં આવે 6માંથી 1માં આવે n1 બરાબર 1 છે. n1 બરાબર કેટલા છે 1, n2 બરાબર 2 3 4 5 એટલે અહીંયાથી 2માંથી 1માં 3માંથી 1માં 4માંથી 1માં 5માંથી 1માં તો આ બધી શ્રેણીઓ છે, તો એ બધી લાયમેન શ્રેણી. n1 બરાબર 2 લેવામાં આવે, n2 બરાબર 3 4 5 6 એટલે જુદી જુદી શ્રેણીની રેખા મળે જે દ્રશ્યમાન પ્રકાશમાં, જેને કહેવામાં છે બામર શ્રેણી. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણી એક જ દ્રશ્યમાન વર્ણપટમાં એટલે કે આપણે જોઈ શકશી વર્ણપટમાં, બાકીને જોઈ શકશો નહીં, વિકિરણ હોય પણ જોઈ શકાય નહીં. તે પછી પાષણ n1 બરાબર 3 n2 બરાબર 4 5 6 7 8 9 એ પ્રમાણે નોંધ આવશે. બેકેટ ફૂંડ આ પ્રમાણેની જુદી જુદી શ્રેણીઓ છે જોવા મળશે જે આપણને બતાવેલી
છે બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખાવર્ણ પટ છે બીજા બધા કરતાં સૌથી સરળ છે એટલે અત્યારે એના વિશે માહિતી આપણને આપી છે ભવિષ્યમાં પરમાણુ વિશેનો અભ્યાસ રિસર્ચ કરશો તમે તો આવા જુદા જુદા વર્ણપટનો ઉપયોગ એમાં આવશે મારો પરમાણુ માટે વર્ણપટ વધુને વધુ જટિલ બનતો જશે અત્યારે જેટલી રેખાઓ દેખાય છે ને એ ઘણી બધી છે એવું દેખાય છે પરંતુ ભારે પરમાણુ હોય તો આનાથી વધુ જટિલ નજીક નજીક એકબીજા ઉપર ઓવરલેપ થયેલી રેખા દેખાશે જાજી રેખા દેખાશે તેમ છતાં કેટલાક ખાસ વિશિષ્ટતાઓ રહેલી છે જે વર્ણપટ જટિલ હોય તેમ છતાં એમાં ચોક્કસ પ્રકારની વિશિષ્ટતા રહેલી છે જે બધા જ રેખા વર્ણપટમાં સામાન્ય છે એટલે બધા રેખાવર્ણપટમાં બે વિશિષ્ટતા આવી છે બધાની અંદર કોમન જોવા મળે કઈ વિશિષ્ટતા તો પહેલી છે તત્વ માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે મતલબ એવું બીજું વર્ણપટ એક જ તત્વ માટે જોવા મળશે નહીં બાકીના તત્વ બીજા લેવામાં આવે આવત કોષ્ટકમાં જેટલા તત્વ છે 112-114 હોય તો એના માટે છે એ આવું વર્ણપટ જોવા મળશે નહીં દરેક તત્વના રેખા વર્ણપટ એક જ પ્રકારની નિયમિતતા જોવા મળશે દરેક તત્વ હશે તેના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા એક વખત વર્ણપટ લીધો ફરીથી લ્યો ત્રીજી વખત લ્યો દરેક માટે એક જ સરખી નિયમિતતા છે જોવા મળશે હવે પ્રશ્ન થાય છે આર સરખાપણા માટે કયા કારણ જવાબદાર હોઈ શકે છે સરખાપણું શા માટે જોવા મળશે કેમ કે તત્વ બધા એની ગુણધર્મો લાક્ષણિકતા બધું જુદું જુદું હોય છે તો સરખાપણું હોવા માટેનું કારણ શું તો તેને પરમાણુની ઇલેક્ટ્રોન રચના સાથે કોઈ લાગે વળગે છે તો આ પ્રશ્નના ઉત્તર આપવા જરૂરી છે આપણે આગળના અભ્યાસમાં આના વિશેની માહિતી મેળવશું કે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અમુક સામ્યતા છે એને કારણે વર્ણપટમાં પણ અમુક સામ્યતા જોવા મળે છે બરાબર છે તો આ હાઇડ્રોજન વર્ણપટ હાઇડ્રોજન વર્ણપટમાં કેટલી શ્રેણીની રેખાઓ છે જાણીતી છે તો 5 શ્રેણી આવી લાઇમેન બામર પ્રાચન બ્રેકેટ અને ફુંડ શ્રેણી લાઇમેન શ્રેણી માટે N1ની કિંમત 1 ફુંડ શ્રેણી માટે N1ની કિંમત 5 કઈ શ્રેણીનો વર્ણપટ દૃશ્યમાન પ્રકાશમાં જોવા મળશે હાઇડ્રોજન માટે તો બામર બ્રેકેટ શ્રેણી માટે N2ની કિંમત 5, 6, 7, 8, 9, 10 અનંત બરાબર છે N1 બરાબર 3 હોય N2 બરાબર 4, 5, 6, 7, 8 હોય N1 બરાબર કેટલા છે 3 N2 બરાબર 4, 5, 6 આ પ્રમાણે તો આવી રેખાઓ માટે આ પ્રમાણેની આવૃત્તિ ઉત્સર્જિત કરે છે અથવા તરંગ લંબાઈ ઉત્સર્જિત કરશે તો એના માટે કઈ શ્રેણી મળે છે તો પાષણ શ્રેણી બરાબર છે આવા કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે હાઇડ્રોજન વર્ણપટ માટે યાદ રાખજો હવે નેક્સ્ટમાં આ વર્ણપટનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુ છે એના માટે અમુક માહિતી બામર લાઇમેન બામર પ્રાશન બેકેટ ફુંડ શ્રેણી ઉપરથી અભ્યાસ કર્યો એના પરથી અમુક માહિતી મેળવી એના ઉપરથી અમુક પરમાણુ મોડેલ આપવામાં આવ્યા એ પરમાણુ મોડેલ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે જે હવે પછી જોઈશું થેન્ક યુ વેરી મચ